વેલકમ બેક. આરટીઓના નવા નિયમની અમલવારી 15 દિવસ માટે પાછી ઠેલી છે, ત્યારે જૂનાગઢ આરટીઓ કચેરીમાં લાયસન્સ માટે આવતા અરજદારોને એક મહિના પછીની તારીખ આપવામાં આવી રહી છે. આ કામગીરીનો લોડ વધી જતા નંબર પ્લેટ માટે લોકોને રાહ જોવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. તો દરરોજ 160 લોકોને લાયસન્સની પ્રક્રિયા કરી આપવાનું નક્કી થયું છે અને આગામી શનિવાર અને રવિવારની રજામાં પણ આરટીઓ કચેરીમાં કામગીરી ચાલુ રાખવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. અત્યારે તો અરજદારો જે નવા કાયદા અન્વયે પોતાની કામગીરી કરવા માંગે છે અને એ નિયમનું પાલન કરવા માંગે છે તેવા ઉત્સાહ સાથે અરજદારો કચેરીમાં આવી રહ્યા છે. તે અન્વયે નંબર પ્લેટ લગાવવા માટે, પછી પીયુસીની નવી સેન્ટરો લેવા માટેની અરજીઓ, વાહનોને જેના દંડ થયા હોય દંડ ભરવા માટે નવા લાયસન્સ મેળવવા, લાયસન્સ રિન્યૂ કરવા, લાયસન્સો અદ્યતન કરવા અને વગેરે કામગીરી કરવા માટે દરેક કચેરીની દરેક કામગીરી માટે વધુ અરજદારોનો ધસારો કચેરીમાં થઈ રહ્યો છે.